નેક્સ્ટ ટરીવેટ પોપર પૂર્વધારણા, પૂર્વધારણા એટલે હાઇપોથિસિસ. યોગ્ય દ્રષ્ટાંત આપી નિવસન તંત્રની વિવિધ જાતિઓનું મહત્વ શું છે એ સમજાવતી એ આખી રિવેટ પોપર પૂર્વધારણા છે. હવે સ્ટેનફોર્ડના પરિસ્થિતિવિદ પોલ એહર્લિકે જે રિવેટ પોપર પૂર્વધારણા છે એ આઈપી છે અને એમના મંતવ્ય મુજબ નિવસન તંત્ર એક વાયુયાન જેવું, ફોર એક્ઝામ્પલ નિવસન તંત્રને સમકક્ષ વિમાન છે એવું આપણે માનવાનું, અને જેની અંદર મુસાફરો જેવા, એ મુસાફરો એટલે નિવસન તંત્રની જુદી જુદી જાતિઓ, એટલે એ મુસાફરોની જગ્યાએ જાતિઓ કે એની અંદર મુસાફરો એટલે એને ઉપયોગ કરનાર નિવસન તંત્રની જાતિઓનો ઉપયોગ કરનાર માનવ જાતિના વ્યક્તિગત મનુષ્ય અને નિવસન તંત્રના બધા જ ભાગોને હજારો ખીલીઓ એટલે કે રિવેટ્સ, રિવેટ્સને ઇક્વલ જાતિઓનો ઉપયોગ સાથે એકબીજા સાથે જોડવામાં આવ્યું છે. હવે વિમાનના દરેક મુસાફરો એ જડેલી એક એક ખીલી કે રિવેટને ખોલીને એના ઘરે લઈ જાય, એટલે કે એ જાતિનો નાશ કરી અને પોતાના કોઈને કોઈ હેતુ માટે એનો ઉપયોગ કરે, તો એની અસર શું થાય? તો આવી રીતે જાતિઓ લુપ્ત થઈ જાય છે ત્યારે શરૂઆતમાં વિમાનની સુરક્ષાને અસર નહીં થાય, એટલે અમુક જાતિઓનો નાશ થાય ત્યારે એ વિમાન છે એ પોતાનું વિધિવત સામાન્ય કાર્ય કરશે, નિવસન તંત્ર એ જળવાઈ રહેશે. પણ નિવસન તંત્રની આગળ વધુને વધુ ખીલીઓને ખોલીને લેવા કે દૂર કરવામાં આવે ત્યારે કેટલાક સમય પછી વિમાન જોખમી રીતે પડી પામશે. બીજી મહત્વની બાબત એ છે કે રિવેટ કાઢી નાખવામાં આવ્યા એ નિર્ણાયક હોઈ શકે છે. હવે વિમાનની અંદરની બાજુની બેઠકો કે બારીઓ પરના થોડાક રિવેટને ખોલી એની ખોટ કે નુકસાની કરે, એની જગ્યાએ પાંખો પરેલા રિવેટની ખોટ કે નુકસાની, એટલે કે ચાવીરૂપ જાતિઓ કે જે નિવસન તંત્રની મુખ્ય ક્રિયાવિધિને સંચાલિત કરે, એની દેખીતી રીતે વિમાનની સલામતી માટે એ ગંભીર જોખમ છે. ત્યાર પછી આગળ વિમાનની પાંખોના રિવેટ્સ અહીં નિવસન તંત્રની મુખ્ય જાતિઓ સાથે તુલના કરવામાં આવ્યા છે. આમ પોલ એહર્લિકે રિવેટ પોપર પૂર્વધારણા મુજબ નિવસન તંત્રના સંતુલન માટે દરેક જાતિ જરૂરી છે એવી આ સરળ ઉદાહરણ દ્વારા માહિતી આપેલી છે. અને કોઈ એક જાતિના લુપ્ત થવાથી નિવસન તંત્રમાં ઘણું બધું અસંતુલન પણ સર્જાય છે. ઓકે.